નમસ્કાર. સમાચારમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ વિરુદ્ધ સુરતમાં પોલીસ દ્વારા દાખલ કરાયો રાષ્ટ્રદ્રોહનો કેસ. તો રાષ્ટ્રધ્વજના અપમાન બદલ અટકમાં લેવાયેલ હાર્દિકના રૂપિયા 10,000 બોન્ડ પર જામીન મંજૂર કરતી રાજકોટ સિવિલ કોર્ટ. આર્થિક રીતે નબળા વર્ગ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહેલી કેન્દ્ર સરકારની મુદ્રા યોજના. ગુજરાતના 2.25 લાખ લાભાર્થીઓએ લીધો છે શિશુ, તરુણ અને કિશોર લોન યોજનાઓનો લાભ. ગુજરાતમાં વસવાટ કરતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવનું સર્વત્ર આયોજન. કોલકાતાની ઝલકવાળા કલાત્મક સુશોભન સાથે શ્રદ્ધાપૂર્વક કરાઈ રહ્યા છે માના પૂજન અર્ચન. ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કિંગ વ્યવસ્થાને મજબૂત કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાકલ. દિલ્હીમાં IDFC બેન્કનું કર્યું ઉદ્ઘાટન. ચૂંટણી પંચે બિહારમાં બાકીના તબક્કા માટે ચૂંટણી તૈયારીની કરી સમીક્ષા. મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદીએ કહ્યું કે આગામી તબક્કામાં મતદાતાઓની સહભાગીતા વધારવા થઈ રહ્યા છે પ્રયત્નો. દક્ષિણ આફ્રિકા સામે અંતિમ 2 વનડે તથા 2 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત. વિરાટ કોહલી સંભાળશે ટેસ્ટનું સુકાન. વનડેમાં ઉમેશ યાદવના સ્થાને એસ અરવિંદ. ટેસ્ટ ટીમમાં 14 મહિના બાદ રવિન્દ્ર જાડેજાનો સમાવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી બેંક IDFCનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ ભારતને આશા તથા સંતોષની દ્રષ્ટિએ નિહાળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના ઉદબોધનમાં બેન્કોને સૂચન કર્યું હતું કે બેન્કોએ નવા ક્ષેત્રો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એમણે ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કિંગ વ્યવસ્થા મજબૂત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે દેશમાં બેન્કિંગ વ્યવસ્થાને વિસ્તારવા માટે આ ઘણું મહત્વનું પગલું છે અને ટેકનોલોજીના માધ્યમથી દૂર સુદૂરના વિસ્તારોને બેન્કિંગનો લાભ મળશે તો રોજગારીનું પણ સર્જન થશે. આ સારા વિશ્વ આર્થિક દ્રષ્ટિસે ભારત કે પ્રતિ એક બડે સંતોષ કી નજર સે દેખ રહા હૈ. સિર્ફ આશા કી નજર સે નહીં, એક સંતોષ કી નજર સે. ઉસકો લગતા હૈ કે પૂરે વિશ્વ મેં ઇતના ટર્મોઇલ આ રહા હૈ, લેકિન એક ભારત હૈ જો સ્થિર ખડા રહ પાયા હૈ. ઇતને બડે તૂફાન કે બીચ ભારત અપને આપ કો બના પાયા હૈ. और बना पाया है तो फिर आगे बढ़ने की संभावना भी उसमें बहुत ज्यादा है. सारे विश्व को लग रहा है कि आज विश्व के आर्थिक जीवन में सबसे अगर पोटेंशियल कोई एरिया है जहां ग्रोथ स्टोरी है तो वो हिंदुस्तान में है. और हमने भी देखा है, वर्ल्ड बैंक हो, IMF हो, बाकी जितनी रेटिंग एजेंसी हो, सबने कहा है कि भारत आज दुनिया की बड़े देशों की सबसे तेज गति से आगे बढ़ने वाली इकोनॉमी है. બિહારમાં ચૂંટણીના એક પછી એક તબક્કાનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે બિહારના મુઝફ્ફરપુર પહોંચેલા મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર નસીમ ઝૈદીએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચે ઉચ્ચ સ્તરનો ઇલેક્ટોરલ રોલ અદા કર્યો છે અને IT ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ કરીને 98% ફોટો વોટર સ્લીપનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી અંતર્ગત કાળા નાણાંનો ઉપયોગ રોકવા પંચે આશરે 48 કરોડનું કાળું નાણું ઝડપ્યું છે, તેમજ ચૂંટણી પ્રક્રિયાને લગતી નાગરિકોની ફરિયાદોનો પણ ઉકેલ લાવવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે મહિલાઓને બહોળી સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી મુખ્ય ચૂંટણી કમિશનર અને તેમની ટીમ બિહારમાં 3જા તથા 4થા તબક્કાની તૈયારીની સમીક્ષા કરી રહી છે. सभी DMs ने आश्वस्त किया है कि वो स्वीप एक्टिविटीज़ को बहुत तेज़ी से बढ़ाएंगे, जिसमें मतदाताओं तक सूचना को पहुंचाना और उनको इलेक्टोरल पार्टिसिपेशन के लिए एनकरेज करना. और हम आशा करते हैं कि इन आने वाले फेजेस में काफ़ी वोटिंग परसेंटेज में इंक्रीज होगी. बिहार का एक और अच्छा देखने को मिला कि यहाँ पर महिलाएँ बहुत चुनाव में वोट डालने के लिए आ रही हैं. इसलिए हमने हम तो इसके इस माध्यम से आह्वान भी करेगा आयोग कि महिलाएं और अधिक से अधिक आएं.
બિહારમાં વેગીલો ચૂંટણી પ્રચાર કરી રહેલા ભાજપા અધ્યક્ષ અમિત શાહે પટણામાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં અમારી પ્રાથમિકતા વિકાસ છે. તેમણે અનામતના મુદ્દે જણાવ્યું હતું કે ભાજપા વર્તમાન અનામત વ્યવસ્થાની સમર્થક છે અને તેમાં કોઈપણ પ્રકારના ફેરફારને સમર્થન કરતી નથી. દરમિયાન અમિત શાહે ભાજપાને બહુમતી મળશે તેવી આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં ભાજપાને 34માંથી 32 બેઠકો તથા બીજા તબક્કામાં 24માંથી 22 બેઠકો મળશે. વિકાસ કે કઈ પેમાનો પે બિહાર કાફી પિછડા હુઆ હૈ. પ્રધાનમંત્રીજીને ચુનાવ કે વખતે હી કહા થા कि पश्चिमी हिस्से का विकास हुआ है, अब पूर्वी हिस्से का विकास करना बाकी है और उस पर आने वाली सरकार ने ध्यान देना चाहिए. बिहार की जनता में एक बहुत बड़ी इच्छा निकल कर आई है जो सरफेस पर दिखाई पड़ती है कि बिहार अब बीमारू राज्य नहीं रहना चाहता. ભાજપા અધ્યક્ષ અમિત શાહે પટણામાં ભાજપાના પ્રદેશ કાર્યાલય ખાતે ગઈકાલે મોડી રાત્રે એનડીએના નેતાઓ સાથે બેઠક યોજીને આગામી ચૂંટણી રણનીતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન, રાલોસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, ભાજપા બિહારના ચૂંટણી પ્રભારી અનંતકુમાર સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ સામે સુરત પોલીસે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. થોડા દિવસો અગાઉ હાર્દિક દ્વારા આપઘાતની ધમકી આપનાર સુરતના યુવકને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષામાં સલાહ આપવાના મામલે તપાસ કરી રહેલ ડીસીપી મકરંદ ચૌહાણ તપાસ કરી રહ્યા હતા, જે પૂરી થતાં તેમણે અમરોલી પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે. સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ આ અંગે જણાવ્યું કે હાર્દિક વિરુદ્ધ આઈપીસીની કલમ 124A, 153, 505 અને 506 હેઠળ ગુનો દાખલ કરી તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. આ ઉપરાંત હાલ રાજકોટ રૂરલ પોલીસની અટકમાં રહેલ હાર્દિક પટેલનો કબજો પણ સુરત પોલીસ દ્વારા માગવામાં આવ્યો હોવાનું શ્રી અસ્થાનાએ જણાવ્યું હતું. જો કે હાર્દિક પટેલ પોતાના નિવેદનનું ખોટું અર્થઘટન થઈ રહ્યું હોવાનું જણાવી કથિત વિડીયો ટેપની અધિકૃતતા અંગે સવાલ ઉઠાવતા રહ્યા છે. अक्टूबर को हार्दिक पटेल ने TV9 एक न्यूज़ चैनल है उसके कवरेज के दरमियान कुछ ऐसी बातें कही थी जो काफ़ी प्रोवोकेटिव और इंस्टिगेटिव थी और वो न्यूज़ में प्रसारित भी किया गया था. उसमें पुलिस के खिलाफ प्रोवोकेशन किया गया था. DCP जोन 3 मकरंद चौहान को इनकी इस इंसिडेंट की एक प्रिलिमिनरी इंक्वायरी दी गई थी. इंक्वायरी रिपोर्ट कल मिली थी, उसके बाद ऑफेंस रजिस्टर करने का आदेश दिया गया है. उसके बाद ऑफेंस रजिस्टर हुआ है और अभी इन्वेस्टिगेशन हमारे क्राइम ब्रांच में तब्दील किया है. દરમિયાન હાર્દિક પટેલને આજે રાજકોટની સિવિલ કોર્ટમાં રજૂ કરાયા હતા અને દલીલો બાદ ₹10,000ના બોન્ડ પર કોર્ટે હાર્દિકના જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારત અને દક્ષિણ આફ્રિકાની વન ડે અગાઉ રાષ્ટ્રધ્વજના અપમાન બદલ તેમની અટક કરવામાં આવી હતી. આ અંગેની FIR પણ પડધરી પોલીસ મથકમાં દાખલ કરાઈ હતી. મહિલાઓને આગળ વધારવા માટે બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાઓ ચાલી રહી છે, તો બીજી તરફ આર્થિક રીતે નબળી મહિલાઓને પોતાના પગ પર ઊભી કરવા માટે સરકારની મુદ્રા યોજના પણ મદદ કરી રહી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. અમદાવાદની રહેવાસી સપના ખાસ ભણેલી નથી, પરંતુ આજે પોતાના જીવનના સપના સાકાર કરવાની તેને હિંમત બંધાઈ છે. સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટમાં સપનાએ 3 મહિનાનો સિલાઈ કોર્સ કર્યો હતો. આ સંસ્થાએ જ સપનાને સિલાઈ મશીન પણ અપાવ્યું હતું. પરંતુ મુદ્રા યોજનાએ સપનાના સ્વપ્નોને પાંખો આપી. સ્ટેટ બેન્કે માત્ર સપના જ નહીં પરંતુ મયુરી અને વિધવા ઇશરત બાનોને પણ મુદ્રા યોજના અંતર્ગત ધિરાણ પૂરું પાડ્યું છે. ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુદ્રા યોજના અંતર્ગત ચેક વિતરણ થયું હતું. લાભાર્થીઓ ખુશ હતા.
હું ઘરે બેઠા કામ કરું એના માટે મુદ્રા યોજનાએ મને 10,000ની લોન આપી છે SBI માંથી. એ લોનથી હું આર્થિક રીતે સહાય થઈશ અને મારા ભવિષ્યમાં પગભર થઈશ. દેશના આર્થિક રીતે નબળા વર્ગ માટે મુદ્રા યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત 3 અલગ અલગ રૂપે રૂપિયા 10,000 થી 10 લાખ સુધીનું ધિરાણ ઉપલબ્ધ થઈ શકે છે. બેંકો પણ મુદ્રા યોજનાના લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પ્રયાસો કરે છે. તો ઇસ સ્કીમ કે તહેત 3 તરહ સે ઋણ દિયા જા સકતા હૈ. એક વર્ગીકરણ હૈ શિશુ, જિસમે 50,000 રૂપિયા તક કા લોન દિયા જાયેગા. દૂસરા વર્ગીકરણ હૈ કિશોર, જિસમે 50,000 સે ઉપર ઓર 5 લાખ રૂપિયા તક કા લોન હોગા. ઓર તીસરા જો વર્ગીકરણ હૈ વો તરુણ હૈ, જો 5 લાખ સે જ્યાદા ઓર 10 લાખ સે તક કે ઋણ કો દિયા જાયેગા. સરકાર યે ચાહતી હૈ કી જો 60% લોન હો વો શિશુ વર્ગ કો દિયા જાય. ગુજરાત કો જિતના નંબર દિયા ગયા થા, હમ લોગો ને 107% ઉસકા લક્ષ્ય પ્રાપ્ત કર લિયા થા. તો મુજે લગતા હૈ કી હર દ્રષ્ટિકોણ સે હમ લોગ સફળ રહે હૈ. સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્ટેટ બેંક દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ચેક વિતરણ કરવા સાથે 200 જેટલી મહિલાઓને આત્મનિર્ભર બનાવતી આ યોજનામાં સાંકળવામાં આવી હતી. વિધવા અને ગરીબીની સીમાથી નીચે જીવતા વર્ગની બહેનોને સ્કિલ બેઝ ટ્રેનિંગ આપી અને એમને એમ્પાવર કરવાનું કામ કરીએ છીએ. મુદ્રા યોજના અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના DGM સાહેબે અમારો સંપર્ક કરતા અમે આ યોજનામાં લગભગ 293 આવી ગરીબીની સીમાથી નીચે જીવતા વર્ગની બહેનોને અમે સહાય આપવાનું, આ લોન આપવાનું નક્કી કર્યું હતું. પ્રધાનમંત્રીની આ કલ્યાણકારી પહેલનો લાભ જન જન સુધી પહોંચે તે હેતુસર રાજ્યમાં 50 જેટલી બેંક જહેમત લઈ રહી છે. રાજ્યમાં મુદ્રા દ્વારા અપાતી શિશુ, તરુણ અને કિશોર લોન યોજના હેઠળ 2.25 લાખ જેટલા લાભાર્થી બની ચૂક્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનને દેશના તમામ શહેરોમાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં પણ સમાવેશ કરી આગળ વધારવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ચાંદખેડા બેંગોલ કલ્ચરલ એસોસિએશન દ્વારા આયોજિત દુર્ગા મેળામાં ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે 7મ, 8મ અને 9મના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. બંગાળી પરિવારો સહિત અહીં તમામ વર્ગ અને ધર્મના લોકોને માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે, તેમજ મહાપ્રસાદનું પણ આયોજન થાય છે. ગુજરાતમાં વસવાટ કરતા બંગાળી લોકો દ્વારા છેલ્લા 25 વર્ષથી દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન અમદાવાદમાં થતું રહ્યું છે. દુર્ગા મેલા મેં હમારે લોગ મેમ્બર્સ ઘર સે ખાના બનાકર લાતે હૈ ઓર હમ સબ ઇસમે ખુશી બનાતે હૈ. કલ સે હમારા ઉદ્ઘાટન હૈ, ઇનોગરેશન હોગા. હમારે ડાયરેક્ટર ઓફશોર ઓનશોર સાહેબ હમારે ઇનોગરેટ કરેંગે ઓર ઉસકે બાદ સપ્તમી, અષ્ટમી, નવમી ઓર દશમી મેં હમ લોગ ઓર્કેસ્ટ્રા જો હૈ બંગાળ સે મંગાતે હૈ ઓર બહોત ધૂમધામ સે મનાયા જાતા હૈ. રોજ યહાં પર સુબહ સે પૂજા હોતી હૈ ઓર શામ કો કલ્ચરલ પ્રોગ્રામ, જહાં પર હમારે આર્ટિસ્ટ ઓર કલકત્તા સે ઓર જગહ સે ભી આર્ટિસ્ટ આતે હૈ ઓર ઇસકો હમ ખુશી સે મનાતે હૈ. દક્ષિણ આફ્રિકા શ્રેણી માટેની આગામી અંતિમ 2 વનડે મેચ તથા પ્રથમ 2 ટેસ્ટ મેચ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. એક દિવસીય મેચમાં એક પરિવર્તન કરીને ઉમેશ યાદવના સ્થાને એસ અરવિંદનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ટેસ્ટ ટીમનું સુકાન વિરાટ કોહલીને સોંપવામાં આવ્યું છે. તો રવિન્દ્ર જાડેજાને 14 મહિના બાદ ટેસ્ટ ટીમમાં લેવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં વિરાટ કોહલી કેપ્ટન, મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિદ્ધિમાન સહા, રવિન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, કે એલ રાહુલ, સ્ટુઅર્ટ બિન્ની, વરુણ એરોન અને ઈશાંત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.